बनासकांठा जिल्लानी परिस्थिति दिवसे ने दिवसे कोरोना वायरस ने कारणे खतरनाक बनी रही छे। दररोज कोरोनानुं संक्रमण नवा नवा विस्तारोमां वधी रह्युं छे। बनासकांठा जिल्लामां जाहेर थयेला कोरोनाना नवा पॉजिटिव केसोनी वात करवामां आवे तो गुरुवारे मोड़ी रात सुधीमां बनासकांठा जिल्लामां कोरोनाना कुल पॉजिटिव दर्दीओनी संख्या 889 सुधी पहोंची गई हती अने वधु नवा 103 पॉजिटिव केस नोंधाया छे। बनासकांठा जिल्लामां कोरोना पॉजिटिव दर्दीओनी संख्यानो आंकड़ो 1000 सुधी पहोंचवा आवी गयो छे। जिल्लामां नवा 103 कोरोना पॉजिटिव दर्दीओ सामे आव्या छे, जेमां 28 महिला अने 75 पुरुष संक्रमित थया छे। बनासकांठा जिल्लाना अलग अलग तालुकानी वात करवामां आवे तो आ 103 कोरोना पॉजिटिव दर्दीओमां सौथी वधु डीसामां 19 पॉजिटिव दर्दीओ सामे आव्या छे, જ્યારે પાલનપુરમાં 15, દાંતામાં 12, દિયોદરમાં 11, કાંકરેજમાં 10, ધાનેરા અને થરાદમાં 8-8, લાખણી વાવ અને સુઈગામમાં 5-5, ભાભરમાં 3 અને વડગામમાં 2 કેસ નોંધાયા છે। બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસોને લઈ કોવિડ હોસ્પિટલો પણ ખૂબ જ ઝડપથી ભરાઈ રહી છે અને વર્તમાન સમયમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ 59 વેન્ટિલેટર પેક થઈ ગયા છે, જેમાં પાલનપુર સરકારી સિવિલ હોસ્પિટલના તમામ 16 વેન્ટિલેટર ઉપરાંત પાલનપુરની ખાનગી હોસ્પિટલની વાત કરવામાં આવે તો લાઇફ કેર હોસ્પિટલમાં 3, સગુન હોસ્પિટલમાં 5, રુદ્ર હેલ્થ કેરમાં 2, દેવ આઈસીયુ હોસ્પિટલમાં 3, રાજસ્થાન આઈસીયુ હોસ્પિટલમાં 2, પટેલ હોસ્પિટલમાં 2, ભૂમા હોસ્પિટલમાં 2, સ્વામી આઈસીયુ હોસ્પિટલમાં 1, તો બીજી તરફ ડીસામાં આવેલી સરકારી જનતા હોસ્પિટલમાં 2, રાધેકૃષ્ણ હોસ્પિટલમાં 2, નારાયણી હોસ્પિટલમાં 2, પ્રાર્થના હોસ્પિટલમાં 2, સંજીવની હોસ્પિટલમાં 4, કુલ 12 વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને તે તમામ વેન્ટિલેટર અત્યારે પેક છે। આવી જ સ્થિતિ જિલ્લાના અન્ય તાલુકામાં પણ છે। થરાદના બંને અને ધાનેરામાં આવેલું એકમાત્ર વેન્ટિલેટર અત્યારે પેક છે। આમ જિલ્લામાં ઉપલબ્ધ તમામ 59 વેન્ટિલેટર પેક થઈ ગયા છે, એટલે કે 59 કોરોના સંક્રમિત દર્દીઓ પર વેન્ટિલેટર સારવાર લઈ રહ્યા છે। પરંતુ આનાથી વધારે ચિંતાનો વિષય એ છે કે બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન ઉપરાંત હવે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અન્ય શહેરોમાં પણ બેડના અભાવે કોરોનાના સંક્રમિત દર્દીઓએ ડીસા, પાલનપુર, થરાદ અને ધાનેરા જેવા નાના શહેરો તરફ આવી રહ્યા છે, જે મોટો ચિંતાનો વિષય છે। બનાસકાંઠા જિલ્લામાં જ જિલ્લાની જનતાને પહોંચી વળે એટલા વેન્ટિલેટર નથી, ત્યારે બહારથી દર્દીઓ આવશે ત્યારે કેટલી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેમ છે, તેની કલ્પના તમે પણ કરી શકો છો। એટલા માટે અત્યારે જિલ્લાની જનતાને ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક છે અને હવે વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ઘણા કિસ્સામાં આરટીપીસીઆર ટેસ્ટના પરિણામ આવે તે પહેલાં જ દર્દીઓના મોત થઈ જતા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાથી બચવા માટે જ્યારે પણ તમને તાવ, શરદી, ખાંસી કે ઉધરસ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ પહોંચીને આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવો હિતાવક છે, કારણ કે જો આ સમય તમે મોડું કર્યું તો તમે અને તમારો પરિવાર ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ શકો તેમ છો।